નીલકંઠ વર્ણી રૂપે મહારાજ ભુધેજમાં પધાર્યા છે. સત્સંગની લીલાઓમાં ભુધેજનું બહુ મોખરે સ્થાન છે દાદા. નીલકંઠ વર્ણી જ્યાં જ્યાં પધાર્યા ને એ બધા ગામ મટી મોટા ધામ બન્યા. ખોડાભાઈના દરબારમાં સદાવ્રત ચાલતું હતું. ભૂખ્યા સંત સાધુ જતી જોગી તપસ્વી કોઈ પણ આવે એને અનાજ આપવામાં આવતું. બાલુડા નીલકંઠ વર્ણી ઓસરીમાં ઊભા રહ્યા. સદાવ્રતમાં ભિક્ષાન્ન માગ્યું છે, કાચું અન્ન આપ્યું દાસીએ. નીલકંઠ વર્ણી બોલ્યા, અમારી પાસે કંઈ નથી, ચૂલો નથી, મસાલા નથી, રાંધેલું અન્ન આપો. ત્યારે દાસી બોલી, અરે બાલુડા જોગી, અહીંયા તો એક સરખું બધાને મળે છે, ગમે તેવા મોટા આવે ને એક સરખું. ત્યારે નીલકંઠ વર્ણી હસતા હસતા બોલ્યા, અરે દાસી, અમે તો આ ખોડાભાઈના સદાવ્રતનો પ્રેમ જોઈને આવ્યા છીએ, કંઈક સારું અમે જમી શકીએ એવું આપો, અમારા જોગ અને તપને જુઓ. ત્યારે પેલી દાસી બોલી, તમારા કરતાં મોટા જોગી, મોટી દાઢીવાળા, મોટા પેટવાળા, મોટી જટાવાળા કેટલા આવી ગયા, આ એક જ સદાવ્રત બધાને મળે છે. કાચી ઝાર નીલકંઠ વર્ણીએ લીધી. દાસી બહુ ઓર્થોડોક્સ હતા, નિયમ પાળનારા હતા. એટલે મહારાજને ગમ્યું કે ચાલો એક સરખો નિયમ બધા માટે રાખ્યો છે, પણ સારી વાત છે. એ જુવારના બે દાણા મહારાજ જેમાં જમીને મહારાજ આમ ચોકમાં નાખ્યા. કબૂતરો ચારે બાજુથી તૂટી પડ્યા. કબૂતરોને સમાધિ થઈ ગઈ. એ કબૂતરોને શ્રીજી મહારાજ ચપટી વગાડી સત્સંગમાં જન્મ આપ્યો. સંતોના એક મત પ્રમાણે એ કબૂતરો એમને મહારાજે કચ્છમાં જન્મ આપ્યો. કચ્છના જે કચ્છી ભક્તો, સંપીલા હરિભક્તો, સુહૃદભાવવાળા હરિભક્તો, રાગ દ્વેષ વિનાના હરિભક્તો, એ બધા કબૂતર એવું કહેવાય છે. ખોડાભાઈ સત્સંગમાં આવ્યા. પછી તો વર્ષો પછી મહારાજ રાજાધિરાજ થયા, ભગવાન સ્વામિનારાયણ તરીકે પંકાયા. ખોડાભાઈ સત્સંગના યોગમાં આવ્યા, સત્સંગના રંગે રંગાઈ ગયા. પણ ખોડાભાઈના મા વૃદ્ધ ડોસીમાં એને આ બધું તૂતક લાગતું હતું. એને એમ થાય કે આ હાલતા ચાલતા આમ માણસને ભગવાન તરીકે સ્વીકારવા, એ દાદા જલ્દી બુદ્ધિ તો હા ના પાડે ને. હું ઘણી વાર કથામાં વાત કરું છું ને, ફાઇટ બિટવીન દિલ એન્ડ દિમાગ, હૃદય અને મન વચ્ચેનું યુદ્ધ સતત ચાલુ છે, મહાભારત જેવું યુદ્ધ છે. અને બીજી વાત એ છે, અસત્ય હોય ને દાદા તો બધાને હા પડી જાય. ખોટામાં લોકોને જલ્દી પ્રતીતિ આવે છે, કારણ કે એમાં દંભ હોય, એમાં આટાટોપ હોય, એમાં આડંબર હોય, બરાબર. અને સત્ય હોય ને એમાં જલ્દી પ્રતીતિ નથી બેસતી. એટલે ખોડાભાઈના માં એનો સંકલ્પ હતો કે સ્વામિનારાયણને બધા ભગવાન 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 કરે છે, જો સાચા ભગવાન હોય તો. એને ત્યાં એક છે ને ભેંસ હતી, અને આ ભેંસ પણ એટલી બધી નિયમિત એનું દૂધ થાય, એ દૂધને પછી મેળવે, એમાંથી પછી માખણ કરે, માખણને તાવીને ઘી કરે. એક નાની તાંબડી રાખેલી, એ તાંબડીમાં ઘી ભરવામાં આવે, એક આંગળી ખાલી રહી દાદા. એટલે એક શેરની એ તાંબડી હતી, એમાં પોણો શેર, સમજો ને. એટલું બધું નિયમિત એ ભેંસનું દૂધ આવે, ક્યારેય પણ આ આખી તાંબડી ભરાયેલી એ ડોસીમાએ જોયેલી નહીં. ડોસીમાના મનમાં વારંવાર થાય કે આ ભેંસ આટલા માટે કેમ અટકી જાય છે, થોડું જો દૂધ વધારે કરે તો તાંબડી ઘીની ભરાઈ જાય. પણ ભેંસ પણ એવી નિયમવાળી, અને ઘી પણ એટલું નિયમિત જ નીકળે. આ ડોસીમાએ સંકલ્પ કર્યો. શ્રીજી મહારાજ બુધેજમાં પધારેલા, એના ઘરે જ બિરાજમાન હતા, ખોડાભાઈ સેવામાં હતા. અને આ ડોસીમાંએ સંકલ્પ કર્યો કે સ્વામિનારાયણ જો ભગવાન હોય ને તો આ પાસેર ઘી બાકી રહી જાય છે ને આટલું ભરાઈ જાય. અને તે દિવસે સાંજે દૂધ એટલું જ દેખાણું, એને મેળવું, માખણ કર્યું, ઘી ઉતાર્યું, શું ચમત્કાર થયો. માજી તો રાજીના રેડ થઈ ગયા, પહેલી વાર તાંબડી છલો છલ ભરાઈ ગઈ ઘીની. આ બાજુ મહારાજે ચરિત્ર કર્યું. ખોડાભાઈને મહારાજ કહે કે અમને ભૂખ લાગી છે,
થોડું ઘી લઈ આવો, અમારે ઘી પીવું છે. અરે મહારાજ સારું. ગામમાંથી બીજા ભક્તો આવ્યા હતા, ઘી લઈને આવ્યા. મહારાજ લો અમારું આ ઘી સ્વીકારો. નહીં નહીં મહારાજ, કે આ ઘી નહીં, અમારે સારું ઘી જોઈએ છે. બીજા એવા નહીં, ત્રીજા એવા નહીં. ખોડાભાઈએ ઘરમાં જઈને તપાસ કરી, ત્યાં ઘરના વૃદ્ધ ડોસીમાં એ વાત કરી કે આજે મેં આવો સંકલ્પ કર્યો હતો, નક્કી મારો સંકલ્પ ભગવાન જાણી ગયા, લો આ તાંબડી લઈને જાઓ, હું પણ જોડે આવું છું. માજી આવ્યા, દર્શન કર્યા, ખૂબ ભાવથી ઘી મહારાજને આપ્યું. મહારાજે ઘી પીધું. મહારાજ ઘી પીતા હતા, સામે જોતા હતા, અને મહારાજે ધીરે ધીરે કહ્યું કે માજી, અમારી કિંમત એક પા આંગળી ઘી જેટલી જ તમે કરી. ડોસીમાં સમજી ગયા, આ તો અંતર્યામી છે. તનકી જાણે મનકી જાણે, જાણે ચિતકી ચોરી. પછી નિશ્ચય થયો, પછી આશ્રિત થયા, કંઠી પહેરીને પાકા હરિભક્ત થયા. બુદ્ધેજની ઘણી બધી લીલાઓ છે. બુદ્ધેજમાં આજે મોટું મંદિર છે. શ્રીજી મહારાજે સંકલ્પ કર્યો હતો, એ મંદિર હમણાં બન્યું. એ મંદિરમાં ઘનશ્યામ મહારાજની મૂર્તિ છે, જે મૂર્તિ આપણા અમેરિકા નિવાસી શિકાગોવાળા યોગેશ ભગત એમના યજમાન પદે એમની સેવાથી એ મૂર્તિ ત્યાં પધરાવવામાં આવી છે. અરે એટલું જ નહીં, પૂજ્યપાદ ગુરુજીએ એ મૂર્તિ પ્રતિષ્ઠા થઈ ત્યારે ખૂબ મોટો ઉત્સવ કર્યો હતો. તમામ માર્ગદર્શન પૂજ્યપાદ ગુરુજીનું હતું. વક્તા સ્થાને પૂજ્યપાદ ગુરુજી હતા. તીર્થસ્થાન હતું, તીર્થસ્થાનનો વિકાસ થાય એટલા માટે ગુરુજીએ એ મૂર્તિ ખૂબ સુંદર ઘનશ્યામ મહારાજની ત્યાં પધરાવી છે. ગુરુજીએ ત્યાં સુંદર કથા કરી છે. આજે પણ ભાલના દેશ વિદેશના ઘણા બધા ભક્તો દર્શન કરવા જાય છે. શ્રીજી મહારાજ ત્યાં પધાર્યા છે. આ બધી ત્યાંની લીલા આપણે શ્રવણ કરીએ છીએ. ભાલબારાના હરિભક્તો આવ્યા, દર્શન કર્યા, સેવા કરી, મહારાજને ભેટ અર્પણ કરી, શ્રીહરિએ કથા કીર્તન કરાવ્યા. સહુ ભક્તોને આનંદ આનંદ કરી દીધો. ભાલબારા પ્રદેશના જેટલા ગામોમાં હરિભક્તો રહેતા હતા તેમાંથી જે જે ગામના હરિભક્તોએ શ્રીહરિને તેડાવ્યા તે તે ગામમાં શ્રીહરિ બધા સંતો સવારીને સાથે લઈને અતિ ઉમંગથી પધારતા. ત્યાંથી શ્રીહરિ ભાલદેશમાં પીપળી નામે ગામ પધાર્યા ત્યારે ત્યાંના ક્ષત્રિય દરબાર દાદાભાઈ વણાર શ્રીહરિની સન્મુખ આવ્યા. બીજા એક દાદાભાઈ નામે ચારણ હરિભક્ત, એ પણ એ જ ગામના હતા, તે પણ સામે આવ્યા. અને કેટલાક ગામ લોકો પણ આવીને શ્રીહરિના ચરણમાં પડ્યા, તેમજ મનમાં અતિ આનંદ પામીને સંતોના ચરણમાં પણ નમી પડ્યા. શ્રીહરિને પીપળી ગામમાં પધરાવ્યા, અનેક પ્રકારના વાજિંત્રો વગડાવ્યા. ગામની બજારોને સુંદર રીતે શણગારી ભવનના દરેક દરવાજે કેળના સ્તંભ રોપાવ્યા, મોતીના તોરણ બંધાવ્યા. શ્રીહરિ પીપળીમાં સંધ્યા વખતે આવ્યા હતા, બધા સોનેરી શણગાર ધારણ કર્યા હતા, સંતો પણ સાથે જ હતા, ડંકા નિશાન વાગતા હતા, બહુ પ્રકારે મસાલો પ્રગટાવી હતી, અનંત દીવાઓ કર્યા હતા. રાત દીવાઓને લીધે દિવાળીની રાત હોય એવી શોભા સંપન્ન બની હતી. ધર્મકુમાર શ્રીહરિને વધાવવાને માટે ગામની સ્ત્રીઓ મોતીના થાળ ભરી ભરીને ભવનના ગોખ અને અટારી ઉપર ઊભી હતી. ગામના જેટલા લોકો હતા તે બધા દર્શન કરવા બજારમાં ઊભા હતા. તેઓ બંને હાથ જોડીને હૃદયના હેતના ઉમળકાથી શ્રીહરિને નમસ્કાર કરતા હતા. આ પીપળી ગામના દાદાભાઈ, એની એક સુંદર કથા છે. હું ઘણી વાર આ કથા કરું છું, મને એ કથા એટલી બધી ગમે છે. એકવાર શ્રીજી મહારાજ વડતાલથી ગઢડા જાય છે. રસ્તામાં સાંજ ઢળી ગઈ. મહારાજે દરબારોને કહ્યું કે દરબારો, લાગે છે કે આપણે રાત્રિ વાસો કરવા માટે કોઈક જગ્યા નક્કી કરી લેવી પડશે. અંધારું આજ વહેલું થયું છે. નજીકમાં કોઈ ગામ યાદ આવે છે? દરબારોએ કહ્યું, મહારાજ આ સામે પીપળી દાદાભાઈનું ગામ. દરબાર મોટા છે, ઘણા પ્રેમથી ઘણી વાર તમને આમંત્રણ આપે છે, મહારાજ પધારજો. સારું, જાઓ, આમંત્રણ એમનું છે તો આપણે સામેથી જઈએ. બે ઘોડેસવારો દોડતા ગયા. દાદાભાઈને સમાચાર આપ્યા કે મહારાજ આવે છે. અચાનક રીતે મહારાજ આવે છે, સામયું કરવાનું છે, કેવી રીતે કરવું? નાનું ગામ, ગામના ધણી હતા, દરબાર હતા મોટા, પણ અડધો કલાકની અંદર મહારાજનું સામયું કરવાનું હતું. આખા ગામને આદેશ આપ્યો. ચોક વળાઈ ગયો, શેરી સુંદર રીતે શણગારી દીધી, બહેનો થાળ ભરી ભરીને મોતીડાઓ લઈને આવી ગયા, માથે કળશ મૂકીને તૈયાર થઈ ગયા.
ઓસરીઓ લીપાઈ ગઈ, સંતના ઉતારાની તૈયારી થઈ ગઈ, મહારાજ માટેની તૈયારી થઈ ગઈ, સીધું પાણી મુકાઈ ગયું, બ્રાહ્મણો આવી ગયા. અચાનક દાદાભાઈને વાત યાદ આવી, ઓહો મહારાજના સામૈયાની આટલી તૈયારી કરી પણ મૂળ વાત રહી ગઈ, શું વાજિંત્રો વગાડનાર કોણ? મારતે ઘોડે માણસોને કહ્યું છે ગમે ત્યાંથી બોલાવી લાવો. અને બાજુમાં નટ રમવા આવેલા, ખેલ કરવા આવેલા, વાજિંત્રો વગાડનાર બીજું તો કોઈ હતું નહીં ત્યારે, આજના જેવા માણસો તો મળે નહીં કે ઓનલાઈન આપણે સર્ચ કરી લઈએ કોઈ મળી જાય. અરે અમેરિકામાં નથી મળતા ને, આપણા વેદાંત ભગત જેવા તબલા વગાડનારા શોધવા હોય તો અમેરિકામાં ક્યાં મળે. આ વર્ષે વિચરણમાં વેદાંત ભગત ગુરુજીની સાથે કેનેડા આવ્યા, ગુરુજીની સાથે લંડન આવ્યા. ગુરુજી એટલા બધા રાજી થયા નાના બાળક ઉપર, એને ભગવાને કળા આપી છે અને એની કળા ભગવાનના કામમાં આવી ગઈ. વેદાંત તબલા વગાડતો હોય ને આપણને ધન્યવાદ આપવાનું મન થાય. નિર્દોષ બાળક છે. તમે બધા મહારાજને એક એક માળા કરીને પ્રાર્થના કરજો, આ બાળક આજે જેવો નિર્દોષ છે, જગતનો કોઈ રંગ એના મનમાં નથી, એની કળા એવી ને એવી ખીલે, એનું જીવન એવું ને એવું ખીલે અને જગતનો કોઈ રંગ એના જીવનમાં આવે નહીં. શ્રીજી સ્વામી વાત કરી હતી ને, એક શનિવાર વેદાંત ભગત ન હોય ને તો મંદિરમાં સોપો પડી જાય, ખાલી લાગે. હા, આ નટના ત્રણ દીકરા હતા, ભૂર્યો, ભટુરિયો અને લટુરિયો, આવું નામ છે. આ ત્રણ નટ બાળો એક નાચવાનું કામ કરે, એક વગાડવાનું કામ કરે અને ગાવાનું કામ કરે. નાચે વગાડે ને ગાય ત્રણે ત્રણ નટના દીકરા એવા ખેલાડી. ખબર પડી ભગવાન આવે છે, સામયું કરવાનું છે, માગો તે મોજ મળશે, ભેટ મળશે, પણ આજે ભગવાનના સામયમાં આવવાનું છે. ત્રણેય દીકરા તૈયાર ભગવાન માટે અને એમાં ભેટ મળવાની, જોવાનું શું. ત્રણેય દીકરાઓ એવા વગાડવામાં મશગુલ બન્યા છે. ત્રણ દીકરાઓ વગાડતા જાય, ગાતા જાય, નાચતા જાય. શ્રીજી મહારાજ માણકી ઘોડી ઉપર બેઠા બેઠા ત્રણેય દીકરામાં એવા ડૂબી ગયા, એવા ડૂબી ગયા. ગામ ભૂલાઈ ગયું, દરબાર ભૂલાઈ ગયા, દાદાભાઈ ભૂલાઈ ગયા, આખું સામયું પૂરું, એના ઘરે આવીને બેસી ગયા. પેલા છોકરાઓને રંગ ચડ્યો છે આજે, હા મોજ ચડી છે. એક પૂરું થાય ને બીજું, બીજું પૂરું થાય ને ત્રીજું. આપણે જોયું છે ને શ્રીજી સ્વામી ગાતા હોય ને વેદાંત ભગત વગાડતા હોય ને મોજ ચડે. દાદા, એ તમે બધા ભક્તિયજ્ઞ ઓછા જોયા છે, અમે જૂના ભક્તિયજ્ઞ જે કર્યા છે ને અમેરિકામાં પહેલાં, બબ્બે ત્રણ ત્રણ ચાર ચાર કલાક જમાવટ થાય દાદા, એવી જમાવટ હોય, એવી જમાવટ હોય કોઈને યાદ ના આવે કેટલા કેટલા વાગી ગયા. હવે તો મંદિરમાં ઘડિયાળના કાંટે ચાલવું પડે આપણે, પણ જૂના ભક્તિયજ્ઞમાં એટલો બધો સમય ભક્તિ યજ્ઞમાં, ભજન ભક્તિમાં થઈ જતો. એવી મોજ ચડી, દરબારમાં આવી ગયા, બધા બેસી ગયા છે, પણ પહેલાંનું ગાવાનું ચાલુ અને મહારાજ કહે વાહ વાહ ક્યા બાત હે. શ્રીજી મહારાજ કળાના પોષક હતા, કળાના કદર કરનારા હતા. કોઈ કળાને ખીલવવા માટે કદરદાન વ્યક્તિ જો હોય ને તો જ કળા ખીલે છે. અરસિકેશુ કવિત્વ નિવેદનમ શિરસી માલિક માલિક માલિક. તમારા દીકરાને આગળ લઈ જવા હોય તો ત્રણ વસ્તુ જરૂરી છે. દરેક માતા પિતાએ, દરેક વડીલ વ્યક્તિએ, દરેક મોટા વ્યક્તિએ આ ત્રણ વસ્તુ શીખવી જોઈએ. એક પ્રેમ, એક પ્રોત્સાહન અને એક પ્રેરણા. આ ત્રણમાંથી એકાદ વસ્તુ પણ ઓછી પડે તો દીકરાનું જીવન થોડું કઢંગું બને છે. તમે એને પ્રેમ આપો, પાંચ છ વર્ષનો થાય પછી એને થોડો પ્રોત્સાહન આપો. એ જે દિશામાં જતો હોય, કોઈક સારી દિશા હોય, એને આર્ટિસ્ટ સારો થાય એવો હોય, એને એ દિશામાં પ્રોત્સાહન આપો. કોઈ તબલા વગાડે એવો હોય, એને પ્રોત્સાહન આપો, એને ક્લાસ કરાવો, બેટા તું સારા વગાડે છે, મહેનત કર. તમારું નાનકડું પ્રોત્સાહન પણ એ બાળકને ઘણે દૂર સુધી લઈ જાય છે, ઘણે દૂર સુધી. ગઈકાલની કથાની એક વાત આપણે ચાલુ હતી ને અધૂરી રહી ગઈ હતી, એડિસનની, ખબર છે ને થોમસ આલ્વા એડિસનની આપણે વાત કરતા હતા ને, સ્કૂલમાંથી કાઢી મૂક્યો એક પત્ર સાથે. પત્રની માં ઉપર હતો, માને પત્ર મળ્યો, માએ કીધું ભાઈ આ બેટા તને તારા માટે સ્કૂલમાંથી એવા શબ્દો લખાયા છે કે તું એટલો બધો હોશિયાર છે, સ્કૂલમાં ચાલે એમ નથી, એટલા માટે મને ભલામણ કરી છે કે તમે ઘરમાં રાખી અને સંસ્કાર આપો, સારું શિક્ષણ આપો, સારી રીતે ભણાવો. પત્ર પેક કરી માએ મૂકી દીધો.
દીકરાને એટલો પ્રેમ આપ્યો ઘરમાં, એટલું પ્રોત્સાહન આપ્યું માએ, આખી દુનિયામાં જે કામ કોઈ ન કરી શક્યું એવું કામ એણે અદ્ભુત કામ કર્યું. લાખો લાખો પ્રયોગના અંતે એણે વીજળીનો બલ્બ બનાવ્યો. દાદા 134 વર્ષ લગભગ થયા, બહુ જાજા નહીં. એડિસનમાં સૌથી પહેલો બલ્બ બને, ઝળહળતો પ્રકાશ પથરાયો સૌથી પહેલા, એટલા માટે આખા ગામનું નામ પડ્યું એડિસન. અને થોડી જ વખતની અંદર, થોડા જ સમયની અંદર આ વાત એટલી બધી જગજાહેર થઈ, બધા લોકોએ સ્વીકારી લીધું, એડિસનનું નામ આખી દુનિયામાં પંકાઈ ગયું. એના માસ એનું મૃત્યુ થયું. મૃત્યુ બાદ એની બધી મિલકતમાં એડિસન તપાસ કરતા કરતા પેલો પત્ર સ્કૂલમાંથી જે લખાયો એના હાથમાં આવ્યો, એ પત્ર એને ખોલીને વાંચ્યો. વાંચીને એડિસન એટલું બધું રડ્યો, કારણ કે પત્રમાં એવું લખ્યું હતું કે તમારો છોકરો મંદબુદ્ધિનો છે, ભણી શકે એમ છે જ નહીં, માટે તમે એને મહેરબાની કરીને હવે સ્કૂલમાં ન મોકલતા. શિક્ષકના શબ્દો આવા હતા. માએ એને પ્રેમથી પ્રોત્સાહન આપ્યું, બેટા લખ્યું છે એવું, તું વધારે પડતો બુદ્ધિમાન છે, માટે સ્કૂલના શિક્ષકો તને ભણાવી શકવામાં કાબેલ નથી, માનું પ્રોત્સાહન તમે જો. દીકરાને તોડી પાડવો વાતે વાતે એ યોગ્ય નથી. પ્રેમ આપો, નંબર બે પ્રોત્સાહન આપો, નંબર ત્રણ ક્યારેક દીકરો કંઈક યોગ્ય દિશામાં ન હોય, બોલવા ચાલવા જોવામાં ખાવામાં પીવામાં, ત્યારે પ્રેરણા આપો, એને પ્રેમથી સમજાવો. કડવી વાત પણ સ્વીટ કોટેડ કરીને કહો, વિવેકથી કહો, વિનયથી કહો, ટકોર કરો, તો ચોક્કસ એ ટકોર દીકરાને અસર કરશે. પણ સીધા તમે તાડુકશો પ્રેમ વગર, પ્રોત્સાહન વગર, તો તમારો કદાચ ભાર એ દીકરાને તોડી નાખશે. હમણાં 2-3 વર્ષ પહેલાંની સત્ય ઘટના. રાજકોટના એક સત્સંગી ભક્ત, સુખી સંપન્ન, એકને એક દીકરો, 12 સાયન્સની એક્ઝામનું રિઝલ્ટ આવે, છોકરાનું રિઝલ્ટ ધાર્યા કરતાં ઘણું ઓછું આવે, ધાર્યા કરતાં ઘણું ઓછું, અને પિતાએ અતિ કડવા વેણ કીધા, છોકરાએ સ્યુસાઇડ કર્યો. દાદા થોડી ધીરજ રાખી હોત તો, એકને એક દીકરો હતો. પ્રેમ આપવો જોઈએ. ક્યાં સુધી? 5 વર્ષનો હોય ત્યાં સુધી એકલો પ્રેમ, 5 વર્ષથી થોડો મોટો થાય પછી ધીરે ધીરે પ્રોત્સાહન, એની દિશા તમને ખબર પડશે. એ છોકરો કઈ દિશામાં, ભણવામાં આગળ છે, કળામાં આગળ છે, કોઈ કાર્ય કરવામાં કુશળ છે, પ્રોત્સાહનથી એની અંદર પડેલું તત્વ, કળા, આર્ટ એના હાર્ટમાંથી પ્રગટ થશે. ત્યારબાદ પ્રોત્સાહન આપતા ક્યારેક ક્યારેક ભૂલ કરશે, અને એવી ભૂલ જ્યારે થાય ત્યારે માતા પિતાએ ખૂબ સાવધાન થઈને પ્રેરણા યોગ્ય રીતે એને આપવી જોઈએ, ટકોર કરવી જોઈએ, એને શીખવાડવું જોઈએ, એને બેસાડીને સમજાવવું જોઈએ, સંતો સુધી વાત પહોંચાડીને સંતો દ્વારા કેવરાવવું જોઈએ. તો પરિણામ શું આવે? એ દીકરાનું જીવન સંપૂર્ણ અને સર્વાંગી બની જાય. ભગવાન શ્રીહરિ કળાના પોષક હતા, કદરદાન હતા. પ્રેમાનંદ સ્વામી જેવું તત્વ એ ભગવાન સ્વામિનારાયણના દરબારમાં જ ખીલી શકે. બ્રહ્માનંદ સ્વામી જેવું તત્વ, બ્રહ્માનંદ સ્વામીનું વ્યક્તિત્વ તમે વાંચો તો ખ્યાલ આવે. અત્યારે સમય નથી, બાકી તમે એમ થાય કે શ્રીજી મહારાજે આ બ્રહ્માનંદ સ્વામી હોય, પ્રેમાનંદ સ્વામી હોય, મુક્તાનંદ, એક એક સાધુને પોતાના હૃદયનો પ્રેમ સિંચીને તૈયાર કરેલા. આપણા પૂજ્યપાદ ગુરુજી શું કરે છે? એક એક સાધુની પાછળ પોતાનું લોહી રેડે છે, પોતાનો આત્મા રેડે છે. એક એક હરિભક્તની પાછળ કેટલી મહેનત કરે છે. તમારે પણ તમારા બિઝનેસ કરતા, તમારા કારખાનાઓ કરતા, તમારા દીકરા મોટી મિલકત છે એમ માની એને પ્રેમથી પ્રોત્સાહન આપી, યોગ્ય પ્રેરણા આપી, એનું ઘડતર કરો. એ બાળક કા રામ જેવો, કા કૃષ્ણ જેવો, કા લક્ષ્મણ જેવો, કા ભરત જેવો, કા શત્રુઘ્ન જેવો, એકાંતિક કા દાદા ખાચર જેવો, પર્વતભાઈ જેવો જરૂર બનશે. તમારા બાળકોનું ઘડતર તમારા હાથમાં છે. ઘણા સમયથી એક ડિમાન્ડ આવી છે કે બાળકોના ઘડતર વિશે સ્વામી કથામાં વાત કરજો, પણ આપણી આ સાગરની કથા તો દરિયા જેવી છે, આનો પ્રવાહ પણ એવો મોટો છે, બહાર નીકળવું અઘરું, પણ ક્યારેક લઈશું આપણે. બાળ ઘડતર 21મી સદીનો સૌથી મોટો પ્રશ્ન બન્યો છે.
માતા પિતાના જીવન હિટલર જેવા હોય છે અને દીકરા પાસે એ લોકો રામ અને કૃષ્ણ જેવી અપેક્ષા રાખે છે, કેવી રીતે શક્ય છે? તમારે દીકરાને રામ બનાવવો હશે, તમારે દશરથ અને કૌશલ્યાનો રોલ ભજવવો પડશે, દીકરાને તમારે કિશન બનાવવો છે તો તમારે વસુદેવ અને દેવકી, બાબા નંદ અને યશોદા એનો રોલ ભજવવો પડશે. ભગવાન શ્રીહરિ કેવા કદરદાન હતા! આ નટ બાળકો ગાવામાં એવા આજે રંગ ચડ્યો છે લોકોને, હા, આજે પાલટી એવી જામી છે. નાચનારો થાકે નહીં, ગાનારો થાકે નહીં, વગાડનારો થાકે નહીં, અને મહારાજ પણ થાકે નહીં, દરબારો કંટાળ્યા કે આ શું. શ્રીજી મહારાજ પેલા છોકરા એક ગાવાનું પૂરું કરે ને બધા દરબાર, મહારાજ મહારાજ કે ગાવ ગાવ, હજી માથાની પાઘ સોનેરી પાઘ ત્રણ છોકલા વાળી ઉતારીને આપી દીધી ભેટમાં. બીજું ગાયું સોનાના હાર હતા ઉતારીને આપી દીધા, ત્રીજું ગાયું કડા સોનાના હતા ઉતારીને આપી દીધા, ચોથું ગાયું મહારાજે કેડિયું જે પહેર્યું હતું ને એ કેડિયું ઉતારીને મહારાજે આપી દીધું. ઉઘાડા શરીરે મહારાજ થઈ ગયા, ખાલી એક સુરવાળ પહેર્યો છે. ગાવ દીકરાઓ ગાવ, કેવું તમે ગાવ છો! દરબારોને થયું આજે મારો મહારાજ શું કરશે, આ આખો દરબાર આપી દેશે, આખું બ્રહ્માંડ આપી દેશે, અને આ મોડું થયું છે, સંતો ભક્તોના ઉતારા બાકી, જમવાનું બાકી, રસોઈ બનાવવાની બાકી, રંગમાં ભંગ પાડો. દરબારો ઘોડાઓમાં ગયા, કોઈ એવો ઘોડો હશે ને ઘોડી વચ્ચે છૂટો મૂક્યો, હણેનાટી થઈ, હાહાકાર મચી ગયો, દોડધામ થઈ ગઈ, ભાગદોડ થઈ ગઈ, હોહા થવા લાગ્યો, રંગમાં ભંગ પડ્યો. શું થયું, શું થયું, શું થયું? મહારાજ હસ્યાને બોલ્યા, આ નક્કી સુરા ખાચરનું કામ છે. અરે મહારાજ, સુરા ખાચરે હાથ જોડ્યા, બાપા હવે મોડું થયું છે, આ પગ પેટમાં કૂતરા ગલુડિયા બોલવા માંડ્યા છે, તમે આ ગાવામાં પણ અમારું જમવાનું શું? ત્રણેય દીકરાઓને ભેટ આપી, ત્રણેય દીકરાઓ જતા રહ્યા. દરબારોએ કહ્યું, મહારાજ આજે તમે કેટલા રીઝી ગયા હતા, આટલા તો પ્રેમાનંદ સ્વામી ઉપર, બ્રહ્માનંદ સ્વામી ઉપર પણ નથી રીઝ્યા તમે, આ દીકરામાં શું જોઈ ગયા એવું? ત્યારે શ્રીજી મહારાજે વાત કરી, ક્યાં? આ પીપળી ગામમાં. દરબાર દાદાભાઈને ત્યાં એના દરબારગઢમાં ઓસરીમાં બેઠા બેઠા લીલા થઈ. મહારાજે દરબારોને વાત કરી, દરબારો તમને ખબર છે આ સભામાં જે કોઈ બેઠા છે ને, અનંત જન્મના જેના પુણ્ય હોય ને એ અમારા દર્શન સુધી આવી શકે છે, સામાન્ય જીવ અમારા સુધી પહોંચે શક્ય નથી. આ ત્રણેય દીકરાઓ ગયા જન્મમાં સ્વર્ગની અંદર ગાંધર્વ હતા, ઇન્દ્રની સભામાં નાચવા વગાડવા ને ગાવાનું કામ કરતા હતા. ઇન્દ્રના ગાંધર્વ લોકોને એકવાર વિચાર આવ્યો, આટલું સુખ સાહિબીની વૈભવ વિલાસ આ ઇન્દ્રને ત્યાં છે, તો આના કરતા વધારે ક્યાંક હશે કે નહીં હોય? અને એમને જાણવા મળ્યું, ઇન્દ્રનું સુખ તો નરક જેવું છે, જેની આગળ એવું પરબ્રહ્મનું સુખ છે. ઓહો, એ સુખ ક્યાં મળે, કેવી રીતે મળે? અસંભવ છે, તો એ તો પરબ્રહ્મની ભક્તિ કરે તો જ મળે. સ્વર્ગથી એ સુખ ન પ્રાપ્ત થાય તો જે મનુષ્યના દેહથી મળે એ સ્વર્ગના દેવતાઓના દેહથી પણ નથી મળતું. પણ એ કેવી રીતે ભક્તિ થાય? એમાં એમને જિજ્ઞાસા હતી, વારંવાર જાણતા હતા, પૂછતા હતા, અને ખબર પડી અક્ષરધામના અધિપતિ પરબ્રહ્મ પોતે અત્યારે પૃથ્વીમાં મનુષ્ય દેહ અવતર્યા છે, સ્વર્ગનું ગાંધર્વ પદ ત્યાં રાજીનામું આપ્યું. દાદા, શું આપ્યું એણે? રાજીનામું આપ્યું, સુખ વિલાસ વૈભવનો ત્યાગ કરી પૃથ્વીલોકમાં આવ્યા, મનુષ્ય દેહને ધારણ કર્યો, પરબ્રહ્મને મળવો છે, એની ભક્તિ કરવી છે. એ ગાંધર્વો આ જન્મે નટને ત્યાં દીકરા રૂપે જન્મ્યા, ગાતા વગાડતા અને નાચતા ગયા જન્મનું જ આવડતું હતું, આજે અમારી મૂર્તિનો યોગ થયો, ભગવાન આવ્યા છે એમ જાણી આજે એવું એમણે ગાયું છે. આંતરડાના ટુકડા કરીને કહેવાય છે ને, કંઠના ત્રણ કટકા કરીને ગાયું, આવી રીતે ગાયું છે. અમે પણ રાજી થયા, બસ હવે એમને અમે સત્સંગમાં જન્મ આપીશું, અને ત્યારબાદ અમારા એકાંતિક ભક્ત થઈ અને અક્ષરધામના અધિકારી બનશે. હું શું કહેવા માંગુ છું? શ્રીજી મહારાજ એમ કહે છે, જે કોઈને મહારાજની મૂર્તિનો સંબંધ થાય છે ને એના અનંત જન્મના પુણ્ય હોય, માટે મંદિરે આવનાર હરિભક્તને ક્યારેય નાનો ન સમજવો.
એનું ક્યારેય અપમાન ન કરવું, એના વિશે અતિ હલકા શબ્દ ક્યારેય બોલવા નહીં. કોઈક બોલતો હોય તો એને રોકવો, રોકાતો ન હોય તો એને સાંભળવો નહીં, ત્યાંથી દૂર ખસી જવું. ભગવાનનો સંબંધ અનંત જન્મના પુણ્યવાળાને થાય છે. આવી સુંદર મજાની લીલા પીપળી ગામમાં થયેલી. મહારાજનું ભવ્ય સામયું કર્યું. ગામના જેટલા લોકો હતા બધા દર્શન કરવા બજારમાં બંને બાજુ ઊભા હતા. બંને હાથ જોડીને હૃદયના હેતના ઉમળકાથી શ્રીહરિને નમસ્કાર કરતા હતા. રાજદરબારમાં જે ભવન હતા તેને અનેક પ્રકારના શણગારોથી શણગાર્યા હતા. ભવનોના થાંભલા સોનેરી હતા, તે અતિશય ઊંચા હતા. તે ભવનમાં શ્રીહરિને ઉતારો આપ્યો, ત્યાં અદ્ભુત રીતે શોભા કરી હતી. ત્યારે શ્રીહરિને સોનેરી હિંડોળામાં બેસાડ્યા, સંતોને અને હરિભક્તોને ઉતારા અપાવ્યા. અનંત બ્રહ્માંડના અધિપતિ પુરુષોત્તમ પોતાને ઘેર પધાર્યા હોવાથી સૌના મનમાં અત્યંત ઉત્સાહ થયો. રાજા દાદાભાઈના મનમાં અતિશય ઉત્સાહ હતો. તેઓ શ્રીહરિની પાસે આવીને બેઠા. તેમણે વરણી પાસે રસોઈ કરાવી. રસોઈ તૈયાર થઈ ત્યારે સુખદાયક શ્રીહરિ જમવા ઉઠ્યા. શ્રીહરિએ એક પિતાંબર પહેર્યું. પ્રવીણ શ્રીહરિ ચરણોમાં ચાખડીઓ પહેરી જમવા પધાર્યા. વરણીએ જળથી ચરણ ધોયા, રૂમાલથી કોરા કર્યા, સોનાના બાજોટ મૂક્યા હતા. તેના ઉપર શ્રીહરિ પ્રસન્નતાથી બેઠા. ભક્તપતિ ચિત્ત ચોર ઘનશ્યામ પ્રભુએ બીજું પિતાંબર ઓઢી લીધું. પછી વરણીએ જે જે ભોજન બનાવ્યા હતા તેનો થાળ ભરીને શ્રીહરિ આગળ મૂક્યો. શ્રીહરિ તેને જમવા લાગ્યા. સાકર નાખેલો ઉજળો કંસાર હતો, પ્રેમથી જમ્યા. ભક્તજનો જમતી મૂર્તિનું ચિંતવન કરે એવા આશયથી શ્રીહરિ પ્રેમથી જમતા. ઘી અને કંસાર જમીને સુંદર ભાત જમ્યા. તેમાં પોતાની રૂચિ પ્રમાણે દૂધ અને સાકર લીધા હતા. જમીને હાથ ધોયા, પછી મુખવાસ લીધો. પછી શ્રીહરિએ સંતોને અને દરબારોને પોતાની પાસે જ જમવા બેસાડ્યા. જે જે ભોજન બનાવ્યા હતા તે બધા શ્રીહરિએ પંગતમાં પીરસ્યા. પોતે થાળ જમ્યા હતા તેની પ્રસાદી દરબાર દાદાભાઈને આપી. સંતોને અને દરબારોને જમાડીને શ્રીહરિ પલંગ ઉપર બેઠા. વાજિંત્રો મગાવીને કીર્તન ગવડાવ્યા. મુક્તાનંદ સ્વામી આદિક સંતો સુંદર કીર્તન ગાન કરતા હતા. ત્યારે પીપળી ગામના બધા લોકો કીર્તન ગાન સાંભળીને ત્યાં આવ્યા. બધા શ્રીહરિની પાસે બેઠા. કીર્તન ગાન સાંભળીને સૌ રાજી થયા. મુક્ત મુનિ આદિ કહી સંતા, સુંદર રહે ગાન હી કરંતા. મુક્ત મુનિ આદિ કહી સંતા, સુંદર રહે ગાન હી કરંતા. પુર કે વાસી જન હી જે હી, પુર કે વાસી જન હી જે હી, ગાન સુની આવત ભયે તે હી. ગાન સુની આવત ભયે તે હી. સંતોએ ગાવાનું શરૂ કર્યું. જેમ મોરલીનો નાદ થતાની સાથે હરણાઓ ખેંચાઈ આવે, એમ ગામમાં જે મુમુક્ષુ જીવો હતા બધા ખેંચાઈ આવ્યા. બધા આવવા લાગ્યા. સંતોની અલૌકિક રીત જોઈને તેઓ ઘણા પ્રેમથી બોલ્યા. જુઓ, શ્રીહરિ પાસસો બેઠે આયે, મહારાજ પાસે બેઠા. ગાન સુની મગન ભયે તાયે, સંતોનું પ્રેમ ભર્યું. એમાં સુર હતો, એમાં શ્રદ્ધા હતી, એમાં સંગીત હતું. આમ પણ સંગીત બધાને કાનથી ગમે છે, પણ એમાં શ્રદ્ધા નામનું તત્વ જ્યારે ભળે, પ્રેમ જ્યારે ભળે, પરમાત્માનો પ્રેમ ભળે, ત્યારે દિવ્ય વાતાવરણ બને છે. આપણા શ્રીજી સ્વામી ગાતા હોય, આપણા નિષ્કામ સ્વામી પણ કેટલું સરસ ક્યારેક ગાતા હોય તમે સાંભળો છો. આપણા બધા સંતોને મહારાજે ગુરુજીએ ખૂબ સારી કૃપા કરીને એવી કળા આપી છે. ગાન સુની મગન ભયે તાહે, સંત કી જોઈ અલોકી કરીતા, બોલત ભયે પરમ રસરીતા. સાધુની અલૌકિક રીત જોઈને ગામના માણસો બોલવા લાગ્યા, કહેવા લાગ્યા, હવે સાંભળજો, જ્યાં જ્યાં મહારાજ જતા આટલું કામ કરતા. શ્રીજી મહારાજને બીજું કંઈ કામ કરવું જ નહોતું. શું કરવું હતું જુઓ, ગામના લોકો વાત કરવા લાગ્યા. જગતમાં સાધુઓ તો અપાર છે, ગણે પણ તેનો પાર આવે એમ નથી, પણ તેમનામાં સાધુતાની કંઈ રીત નથી.
તેઓ ઘેર ઘેર ફરતા રહે છે. નારીઓમાં ભક્તિભાવનો શુભ ગુણ ઘણો છે એમ ઠેરાવીને તેના પર અધિક પ્રેમ રાખે છે. બોલો, સાધુ હોય અને નજર સ્ત્રી ઉપર હોય. પુરુષની નિંદા કરે છે, નારીના ગુણોનું ઉચ્ચારણ કરે છે, નારી તરફ નજર નાખે છે. લો, જેટલા વ્યસન અને ફેલ છે તેમાં તેઓ ભરપૂર છે, જેટલા દોષ કહેવાય છે તે બધા સંતોને લાગતા જ નથી. આમ વાત કરે છે. લો, સાધુને વળી દોષ શું? સાધુ તો ગંગાનું પાણી છે, ગંગામાં મળદું નાખો તો પવિત્ર થઈ જાય. સાધુ તો હોકો પીઓ તો હોકાનું કલ્યાણ. લો દાદા, જીસને પી નહીં ગાંજે કી કલી ઉસ લડકે છે. તો આ બધા ગંજેરી બાવાઓના સૂત્ર હતા. હા દાદા, બીડી એટલે સ્વર્ગની. બોલો, શું આ ફેલીને ઢોંગીને ધતિંગ ધુતારા બાવાએ શું પાખંડો રચ્યા છે? અત્યારે પણ આવા પાખંડીની ક્યાં કમી છે? બોલો, ક્યાં કમી છે? રોડ પર બેસી જાય પોપટ મૂકીને, આપનું ભવિષ્ય જોવરાવો પોપટ પાસે. લો, પોપટ પાસે ભવિષ્ય જોવરાવો. પોપટ ભવિષ્ય જોઈ દે તો તું રોડ પર શું કામ બેઠો? તારું જ જોવરાવી લેને. હે દાદા, 5 રૂપિયામાં પોપટ કંઈ ભવિષ્ય જોઈ આપતો હશે? ચિઠ્ઠી ઉપાડીને ભવિષ્ય જોઈ આપે. અને લોકો ડાયા માણસો. અમેરિકાવાળાએ પાછા કહેલો, પોપટે કીધું હતું તારો દીકરો ફેલ થવાનો. એક ભાઈ કહેતા, પોપટે કીધું હતું. કયા પોપટે? કે અમે ઇન્ડિયામાં ખેલ ચિઠ્ઠી ઉપાડી હતી પોપટ પાસે. છોકરો ફેલ છે ને પોપટનું સાચું લાગી ગયું. વિચાર તો કરો દાદા, ક્યાં કાગડાને બેસવું ને ડાળનું પડવું. દુઃખ થાય. મંત્રમાં દોરામાં ધાગામાં આપણને પ્રતીતિ આવે ને તો માની લેવું આપણને મહારાજની નિષ્ઠા જ નથી. કરતા હરતા મહારાજ છે. જે થવાનું એ થવાનું જ. તમે 1,00,000 ઉપાય કરશો તોય થવાનું જ, અને જે નથી થવાનું એ નથી જ થવાનું. નિષ્ઠા રાખો મહારાજની. જે કંઈ રક્ષા કરનારા છે પુરુષોત્તમ નારાયણ છે. ટેમ્પામાં આટલું મોટું હરિકેન આવ્યું, ભક્તોની કેટલી ભાવના પ્રેમ ભાવ હતો. બધા ભક્તો પ્રાર્થના પણ કરતા હતા અને ઠાકોરજીની જે ઈચ્છા એને કરવાનું નક્કી એ જ કરવાના જ હતા. પણ ઠાકોરજી રક્ષા પણ કેવી કરી આપણે જાણીએ છીએ. હું વારંવાર એવા હરિભક્તોની વાતો સાંભળું છું કે જેને ભગવાનના પરચાવો અનુભવ અત્યારે થયા હોય. કેટલી વાતો કરું, સમય ટૂંકો પડે. માટે નિષ્ઠા એક મહારાજની રાખો. આ મંત્ર તંત્ર દોરા ધાગા અને બહુ યુટ્યુબ પર બાવાઓ સાધુઓ સંતોની ગમે તેવી કથા આવતી હોય, માફ કરજો, જેના તમે વર્તન નથી જાણતા, જેને તમે યોગ્ય નથી જાણતા, એવા સાધુના મુખેથી ભગવાનની કથા સાંભળવી એ પણ પાપ છે. કૂતરાની ખોપડીમાં ભરેલું ગંગા પાણી એનાથી આચમન થાય? દાદા, કૂતરાની ખોપડીમાં પડેલું ગંગાનું જળ એનાથી આચમન ન થાય. એમ અધર્મી માણસો, ધૂતારા માણસો એના મોઢેથી ભગવાનની વાતો સાંભળવી એ પણ અપરાધ છે. એવા માણસો ભગવાનનું નામ, મુખમે રામ બગલમે છુરી, ભગવાનના નામે ઢોંગ અને ધતિંગ કરતા હોય છે. અધર્મી સાધુઓ કેવી વાતો કરતા? ગામના માણસો બોલે છે, આપણે સાધુઓ જોઈએ આવી બધી વાતો કરે, ફેલ કરે, વ્યસન કરે, પાછા કે સાધુને દોષ ન લાગે. બોલો, આવું બોલે. અને એ પાખંડીઓ પાછા એમ કહે, જે સંત દોષની વાતો કરે તેને કપટી સંત જાણવા. સાધુમાં દોષ વળી શું? આ સાચા સાધુ ના ખોટા સાધુ આવી વાત કરે ને એને તો બ્રહ્મમાં ભેદ કર્યો કહેવાય. એ તો પાખંડી છે. સાધુમાં વળી ભેદ શું? ગાય એટલે ગાય, કોઈ પણ ગાય જ કહેવાય. અરે ભલા માણસ, ગાયની વાત જુદી છે ને, આ ગાય નથી. જેટલા પાપ માત્ર કહેવાય છે તે બધા સંતોની આગળ ધ્રુજે છે. જે સંત થઈને પાપથી ડરે એ બીજાને શું પાપથી મુકાવવાનો? લો, સાધુ થઈને જે પાપથી ડરે એ પછી બીજાને પાપથી મુકાવી શકે? સાધુ તો નિર્ભય હોવો જોઈએ, પાપથી ડરે નહીં, ગમે તેવું કરવાનું થાય તો. આવી વાતો કરતા. બોલો, એક કોયલડીને કાગરે એ રંગે રૂપે એક છે રે, એ હારે તે તો બોલી થકી ઓળખાય રે, આત્માને ઓળખ્યા વિના. કેવું સરસ કોઈએ ભજન લખ્યું છે. કોયલ ને કાગડો
એક સરખા રંગે રૂપે લાગે. હા દાદા, સાહિત્યમાં લખ્યું છે. શું લખ્યું છે? ઘણા બધા શાસ્ત્રોમાં વાત, એટલે કહી શકું. કાગડો કપટી છે, એટલે શું કરે? કાગડી પોતાના બચ્ચા ઉછેરવા ન પડે એટલે કોયલના માળામાં જઈને ઈંડા મૂકી આવે. શું કરે? કાગડી કોયલના માળામાં ઈંડા મૂકી આવે. કોયલ જેવી મા તો દીકરાને ઓળખી શકે ને, ભૂલી પડી જાય. આ ઈંડા મારા છે એમ જાણી કાગડીના ઈંડાને પોષે. બોલો, જો મા પણ છેતરાઈ જતી હોય તો બીજાની શું વાત કરવી. પાળી પોષીને મોટા થાય ને બોલે ને ત્યારે માને ખબર પડે, ઓત તારી આ તો બીજાના બચ્ચા આવી ગયા. દૂધ અને છાસ એક સરખા દેખાય, પીવો ને ત્યારે ખબર પડે, ચાખો ને ત્યારે ખબર પડે. સોનું ને પિત્તળ એક સરખા દેખાય. મેં ગયા શનિવારે વાત કરી હતી ચાર્લી ચેપલિનની. આ કળિયુગમાં અસત્ય પૂંજાય છે અને સત્ય મૂંઝાય છે. આ કળિયુગનું લક્ષણ છે. સત્ય ક્યાંથી શોધવું, કેવી રીતે શોધવું? માટે ગમે તેની વાતો તમે નથી જાણતા એની બહુ વાતો યુટ્યુબમાં સાંભળવી નહીં. ઘણા લોકો યુટ્યુબમાં 2-2-3-3 વાગ્યા સુધી ગમે તેવું સાંભળ્યા જ કરતા હોય. જેના વર્તન નથી જાણતા, જેના સારા ચરિત્રો નથી જાણતા, એની વાતો સાંભળવાથી કોનું રૂડું થશે? માટે સાવધાન. હા, તમે જેને જાણો છો, જેને યોગ્ય સમજો છો, એવા કોઈક સારા વ્યક્તિ હોય, કોઈ પણ પછી સંપ્રદાયના હોય, એની વાત તમે સાંભળો. જે સંત પાપનો લેશ માત્ર પણ ડર રાખે નહીં તેને પૂરા સંત સમજવા. જે સંત નિર્ભય હોય તે બીજાને નિર્ભય કરે છે. જે મનુષ્ય નિર્ભય થઈ જાય છે તેનો જ મોક્ષ થાય છે. જે સંત નિર્ભય હોય તેનો સમાગમ કરવો, અને તેવો સમાગમ કરનારાને નિર્ભય પદ મળે છે. આવી વાતો ઘણા પાખંડી ઢોંગી બાવાઓ કરતા, મોટી મોટી વાતો કરતા એ ગામના લોકોએ ઘણીવાર સાંભળેલી. વાત હોય મોટી અને વર્તન હોય ઝીરો. વર્તનમાં મીંડું, અમારે કશું કરવાનું હોય તમારે કરવાનું બધું, અમારે તો બોલવાનું કામ ખાલી. આમ પાખંડો દંભ એ લોકોએ જોયેલા, એ બધી વાતો કરવા લાગ્યા. ત્યારે શ્રીહરિ બોલ્યા. હવે મહારાજ કહે છે, તમે બધા સાંભળો, તમારે સંત શબ્દનો અર્થ મનમાં વિચારવો જોઈએ. આ બ્રહ્માંડ થયું તે દિવસથી જ, આ બ્રહ્માંડ થયું તે દિવસથી જ સત અને અસત આ બે માર્ગ ચાલ્યા આવે છે, સાચું અને ખોટું. દાદા, સોનું ને પિત્તળની વાત તો ક્યાં કરવી, હવે પ્લાસ્ટિકના ચોખા ને ઓરિજિનલ ચોખા બોલો. પ્લાસ્ટિકની કોબી ને ઓરિજિનલ કોબી, પ્લાસ્ટિકની ખાંડ ને ઓરિજિનલ ખાંડ, મરી ગયા બિચારા. હમણાં તો રાજકોટમાં, હમણાં તો વડોદરામાં ડીમાર્ટ સ્ટોર સારામાં સારો, વડોદરાના મોટા મોટા મોલની અંદર નામ જેનું, કેટલું મોટું સ્કેન્ડલ પકડાયું દાદા. પ્લાસ્ટિકના ચોખા શું કરે આ લોકો? 100 મણ ચોખા ઓરિજિનલ હોય ને, એમાં 10 મણ કે 5 મણ પ્લાસ્ટિકના મિક્સ કરી દે. ઓરિજિનલ 100 મણ હોય એમાં 10 મણ જવા દે પ્લાસ્ટિકના, એ ભેળસેળ થઈ ગયું, એ વેચી નાખવાનું. હવે ખાનારાની શું દશા થાય? 42 વર્ષે એટેક આવે કે નહીં બોલો? 52 વર્ષે કેન્સર થઈ જાય કે નહીં? શું આ કળિયુગમાં શું પાપ ચાલ્યા છે તમે વિચાર તો કરો. કાલે માણસ ચોખા પણ નહીં ખાઈ શકે, પ્લાસ્ટિકની કોબીનો પણ ડીએનએ ટેસ્ટ કરવો પડશે, એવું થઈ જશે. હમણાં રાજકોટમાં પ્લાસ્ટિકની કોબી કેટલી બધી પકડાડી. એટલે કહેવાનું મન થાય, કળિયુગનો સ્વભાવ જ છે સત્ય અને અસત્ય મિક્સ થઈ જશે. આ દુષ્ટ માણસો શું પ્લાસ્ટિકના એકલા વેચતા હોય તો પકડાઈ પણ જાય દાદા, પણ શું કર્યું એ લોકોએ, ભેળસેળ કરી દીધું. કેમ કે ખોટા માલને વેચાવા માટે પણ સાચા માલનો સપોર્ટ તો જોઈએ છે. એટલે ઢોંગી માણસોને પણ પોતાનો ઢોંગ રજૂ કરવા માટે ભગવાનની વાતો તો જોઈએ. એટલે સાચા ચોખામાં ખોટા ચોખા નાખી દીધા. કેટલું મોટું સ્કેન્ડલ હમણાં વડોદરામાંથી પકડાયું ડીમાર્ટ સ્ટોરની અંદર. બોલો, જે વડોદરામાં રહેતા હોય એને ખબર હશે,
આપણા ગુરુકુલના ઉત્સવ સમયમાં પણ કેટલી બધી વસ્તુ ડીમાર્ટ સારો સ્ટોર જાણીને જ લાવતા હોઈએ, ત્યારે દુઃખ થાય. કેવી રીતે સત્યને અસત્યને ઓળખીશું, કેવી રીતે બેને છૂટા પાડીશું? જો વિવેક બુદ્ધિ નહીં હોય ને તો ગમે ત્યાં છેતરાઈ જશું. પ્લાસ્ટિકના ચોખામાં ખબર નથી પડતી તો સાધુ ને અસાધુમાં જ શું ખબર પડે? અહીંયા સિદ્ધ ભગત ખબર પડે. એવું છે, જ્યારથી બ્રહ્માંડ થયું ત્યારથી સત્ય અને અસત્ય બે માર્ગ ચાલ્યા આવે છે. આ વાતને મૂળથી તપાસવી જોઈએ. જો તપાસીને માણસ ચાલે ને, વિચારીને માણસ ચાલે ને, વિવેકથી માણસ કામ લેતા શીખી જાય ને, તો માણસને આ બધું આવડી જાય. જે આંધળો અને બહેરો હોય તેને ખબર પડે નહીં. ઘણા લોકો આંધળા હોય, ઘણા બેરા હોય, વધારે પડતા વેવલા હોય, વધારે પડતા શ્રદ્ધાવાળા દેખાતા હોય, વધારે પડતા ભાવિલા હોય, એવા માણસો હંમેશા લાતો ખાતા હોય છે. વિવેકી બનીએ, વિચારવાન બનીએ. યથાર્થ ભગવાનની વાતને જાણતા હોય તેને સંત અસંતની ગમ પડે. શ્રીજી મહારાજ એક અતિ સુંદર વાત કહેવાના છે, જે વાત આપણે શનિવારે સાંભળીશું હવે, કારણ કે અહીંયા 68મું તરંગ પૂરું થયું. જીવનમાં વિવેક જરૂરી છે. શું જરૂરી છે ભગત? શું જરૂરી છે? 68મું તરંગ અહીંયા પૂરું થાય છે. 69મું તરંગ આપણે શનિવારે શ્રવણ કરીશું. આવતીકાલે પૂજ્યપાદ ગુરુજીની કથા સાંભળીશું. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિતામૃત સાગરના પંચમ પૂર્વમાં સત્સંગમાં વિચરણ કરતા શ્રીહરિ પીપળીના દરબાર દાદાભાઈને ઘેર પધાર્યા, એ નામે 68મો તરંગ સમાપ્ત થયો. બોલો ઘનશ્યામ મહારાજ.